હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું તમારા માટે શીતળા સાતમની વ્રત કથા. પહેલા હું જણાવીશ શીતળા સાતમનું વ્રત કઈ રીતે કરવાનું. શ્રાવણ વદ સાતમ તે શીતળા સાતમ. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીએ સવારે ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાનું પૂજન કરવાનું. આ દિવસે આગલા રાંધણ છઠના દિવસનું રાંધેલું ટાઢું ખાવાનું. ચૂલો સળગાવાય નહીં. વ્રત કરનારે સવારે પાણીયારામાં શીતળા માના નામનો દીવો કરીને આ કથા કહેવી અને સાંભળવી. આ વ્રત સ્ત્રીઓ માટે કલ્યાણકારી છે. આ હતી તેમની વ્રતવિધિ. હવે આપણે જાણીશું શીતળા સાતમની કથા. એક ગામમાં દેરાણી, જેઠાણી અને સાસુ એક ઘરમાં રહે. બંને વહુઓને એક એક દીકરો હતો. એમાં મોટી વહુ ભારે ઈર્ષાળુ હતી. નાની વહુ સીધી સાદી અને ભોળી હતી. એક વેળા પવિત્ર શ્રાવણ માસમાં રાંધણ છઠના દિવસે નાની વહુ આગલી શીતળા સાતમના દિવસે ટાઢું જમવા પૂરી, ઢેબરા, વડા વગેરે રાંધી રહી હતી અને તેનો છોકરો ઘોડિયામાં સૂતો હતો. રાંધતા મધરાત થઈ તો એ હજુ રાંધવાનું બાકી હતું. એવામાં છોકરો રડી પડ્યો અને નાની વહુ રાંધવાનું પડતું મૂકી ચૂલો સળગતો રહેવા દઈ છોકરા પાસે ગઈ અને તેને બહાર કાઢી ધવરાવવા લાગી. તે ધરાઈ રહ્યો ત્યારે તેને ઘોડિયામાં સૂડાવી બેસીને ઝોકા ખાવા લાગી. એવામાં ઘરમાં શીતળા માતાની પધરામણી થઈ. તે ઘરમાં ચૂલો સળગતો જોઈ ક્રોધે ભરાયા ને તેમાં આળોટ્યા. તેમણે વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. શીતળા માતા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા. સવારે નાની વહુએ ઘોડિયામાં છોકરાને જોયો તો તે બળીને ભડથું થઈ ગયો હતો. હવે તેને પોતાની ભૂલ સમજાઈ કે પોતે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ હશે, તેથી શીતળા માતા કોપ્યા છે. તે તો રડવા લાગી, માથું ફૂટવા લાગી. દેરાણીનું આક્રંદ સાંભળી જેઠાણી દોડી આવી અને સાસુ પણ દોડી આવ્યા અને ભડથું થઈ ગયેલો છોકરો જોઈ સમજી ગયા કે રાતના ચૂલો ઠાર્યા વગર વહુ સૂઈ ગઈ હશે, તેથી તેના પર શીતળા માતા કોપ્યા હશે. તેમણે નાની વહુને કહ્યું, વહુ તું રાતે ચૂલો સળગતો મૂકીને જ સૂઈ ગઈ હતી, તેથી શીતળા માતા તારા પર કોપ્યા છે. હવે તો તું બળેલા છોકરાને લઈ તેમની પાસે જા ને ભૂલ કબૂલ કર, તો જરૂર એ તારા ઉપર દયા કરશે. સાસુનું કહેવું માથે ચડાવી દેરાણી તો બળેલા દીકરાને એક ટોપલામાં રાખી શીતળા માને મનાવવા ચાલી નીકળી. ચાલતા ચાલતા માર્ગમાં બે તળાવ આવ્યા એટલે દેરાણી ટોપલો ઉતારી તળાવમાં પાણી પીવા જાય છે. ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ પાણી ન પીશ, મરી જઈશ. પણ તું રડે છે કેમ? અહીંનું પાણી પીએ તે મરી જાય છે. દેરાણીએ કહ્યું, શીતળામાં મારા પર કોપ્યા છે અને મારા છોકરાને બાળી નાખ્યો, તેથી છોકરાને ઉગારવા માટે શીતળામાને વિનવણી કરવા જઈ રહી છું. તળાવમાંથી અવાજ આવ્યો, તું મા પાસે જાય છે તો અમારા માટે પણ પૂછી આવજે કે માર્ગમાં આવેલા તળાવનું પાણી જે પીએ છે તે મરી કેમ જાય છે. દેરાણી માથે ટોપલો મૂકી આગળ ચાલી તો માર્ગ વચ્ચે બે આખલા ઊભા હતા. બંનેના ગળામાં ઘંટીના પડ હતા ને એ બંને એકબીજાને ગોથા મારી રહ્યા હતા. પણ નાની વહુને પાસે આવેલી જોઈ લડતા બંધ પડ્યા ને તેની પાસે આવી કહેવા લાગ્યા, બાઈ તું રડતી રડતી ક્યાં જાય છે? દેરાણીએ શીતળામાના કોપની વાત કરી કહ્યું, હું તો માને વિનવવા જઈ રહી છું, માના કોપને નિવારવા જઈ રહી છું. આખલા બોલ્યા, બાઈ અમે પરભવના કોઈ પાપને લીધે આખો દિવસ લડ્યા કરીએ છીએ. અમારા ગળામાં ઘંટીના પડ રહેલા છે, તેના ભારથી અમે પીડાઈએ છીએ, તો તું શીતળા માતાને અમારા દુઃખનું નિવારણ પૂછતી આવજે. થોડે દૂર જતા દેરાણીએ એક ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશીને છૂટાવાળ કરીને બેઠેલી જોઈ. તે વારે વારે માથું ખંજવાળતી હતી. આવ બેટા, ટોપલો નીચે ઉતારીને મારું માથું જરા જોઈ આપને. ખંજવાળ બહુ આવે છે તેથી જરાય ચેન નથી પડતું. દેરાણી આમ પણ દયાળુ સ્વભાવની હતી. તે તો ટોપલો નીચે મૂકી ડોશીનું માથું જોવા બેસી ગઈ. દેરાણીએ ઘણી વાર સુધી માથું જોયું અને ઘણી જુઓ અને લીખો કાઢી નાખી. ડોશી એકાએક અદ્રશ્ય થઈ ગઈ ને ત્યાં પ્રકાશના પુંજ રેલાયા. પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ.
તેથી જોયું તો સામે જ સાક્ષાત શીતળા માતા તેનો હસતો રમતો છોકરો હાથમાં લઈ ઊભા હતા. દેરાણીએ માને નમન કરી પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી એટલે શીતળામાએ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપી તેનો છોકરો હસતો રમતો તેના હાથમાં મૂકી દીધો. પછી દેરાણીએ બે તળાવના દુઃખની વાત કરી તો શીતળા માતાએ કહ્યું, બેટી, એ બંને તળાવ પરભવમાં સ્ત્રી રૂપમાં શક્ય હતી. તેને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો આપે નહીં. તેમના ઘરમાં વલોણું થતું, પણ જે કોઈ દોણી લઈને છાશ લેવા આવી જડે તો પાણી નાખીને છાશ આપે એ પરભવની કરણીના ફળ તેઓ આ ભવમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છે. તેના પાપનું નિવારણ એ કે તું જઈને એ તળાવમાંથી પાણી લઈ મારું નામ લઈ ચારે દિશાએ છાંટજે. થોડું પાણી તું પીજે એટલે એમના પાપનો ક્ષય થશે અને જતા આવતા વટેમાર્ગુઓ પશુ પંખીઓ સૌ કોઈ તેના પાણી પીશે. પછી તેણે બે આખલાના દુઃખની વાત કરી તો શીતળા માતાએ કહ્યું, બેટી, આ આખલા પણ પરભવમાં સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી તરીકે એક ઘરમાં રહેતા હતા, પણ કોઈને કામ આવતા નહીં. પાડોશીમાંથી કોઈ દળવા ખાંડવા આવે તો ધુતકારીને કાઢી મૂકે. કરણીના ફળ રૂપે બંને આ ભવમાં આખલાના રૂપે લડ્યા કરે છે. હવે તું જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખજે, તેથી તેઓ સંપીને રહેશે. આટલું કહી તેને આશીર્વાદ આપી શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા અને દેરાણી છોકરાને લઈ પેલા આખલાઓ પાસે આવી. ત્યાં એક જગ્યાએ છોકરાને સુવડાવી તે આખલા પાસે ગઈ અને તેના પર ભવના પાપ જણાવી ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખ્યા એટલે બંને આખલા શાંત બની ગયા. તે હવે મિત્ર જેવા થઈ ગયા. તેમણે ડોક નમાવી આભાર માન્યો. હવે દેરાણી છોકરાને લઈ પેલા બે તળાવ પાસે આવી. ત્યાં જઈ બંને તળાવમાંથી થોડું જળ લઈને ચારે દિશાએ શીતળા માતાનું નામ લઈને છાંટ્યું ને થોડું પાણી પોતે પીધું. તે સાથે જ પંખીઓ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા. નાની વહુએ ઘેરે જઈને સાસુના ખોળામાં હસતો રમતો જીવતો છોકરો મૂક્યો. આથી તેની સાસુ તો રાજીના રેડ થઈ ગઈ, પરંતુ જેઠાણીને તે ગમ્યું નહીં. પછી નાની વહુએ બનેલી બધી હકીકત સાસુને સંભળાવી. એ સાંભળી જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ આવી. બીજે વર્ષે શ્રાવણ માસમાં રાંધણ છઠની રાતે જેઠાણી રાતના રાંધવા બેઠી. તેણે પણ દેરાણીની જેમ શીતળા માતાને પ્રસન્ન કરવા રાતના ચૂલો સળગતો મૂકી છોકરાને રમાડતી રમાડતી સૂઈ ગઈ. એવામાં ફરવા નીકળેલા શીતળા માતા તેના ઘરમાં પ્રવેશ્યા અને ચૂલો બળતો જોઈ ગુસ્સે થઈ તેમાં બહુ આળોટ્યા. પછી શીતળા માતાએ જેઠાણીને શ્રાપ દીધો કે જેણે મને બાળી છે તેનું અંતર બળજો. સવારે જેઠાણીએ ઘોડિયામાં ભડથું થયેલો છોકરો જોયો. તેણે રડતા રડતા સાસુને છોકરો બતાવી બધી વાત કહી. સાસુએ કહ્યું, રાતના તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હોઈશ, તેથી શીતળા માતા તારા પર કોપ્યા છે. હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખી શીતળા માતાને વિનવણી કરવા જા. જેઠાણી ટોપલામાં બળેલા છોકરાને રાખી શીતળા માતાને મળવા ચાલી નીકળી. રસ્તામાં પેલા બે તળાવ આગળ ધોબી તેમાંથી થોડું પાણી પીવા જાય છે. ત્યાં તળાવ કહેવા માંડ્યું, પાણી ન પીશ, પીશ તો મરી જઈશ, તું ક્યાં જાય છે? શીતળામાં મારા ઉપર કોપ્યા છે, તેથી શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. તમારે શ્રી પંચાત, હું ફાવે ત્યાં જાઉં. તળાવે કહ્યું, બાઈ, તું ભેગા ભેગી અમારા દુઃખનું નિવારણ શીતળા માતાને પૂછતી આવજે, જોઈ તો તમે જ જાઓ ને. આગળ જતા પહેલા બે આખલા લડતા હતા. જેવી જેઠાણી તેમની પાસે ગઈ તેવા જ તે શાંત થઈને તેની પાસે આવી કહેવા લાગ્યા, હે બાઈ, તું રડતી રડતી ક્યાં જાય છે? શીતળા માતાને મનાવવા જાઉં છું, હું ગમે ત્યાં જાઉં, તમે શું કરવા પંચાયત કરો છો? જેઠાણીએ ક્રોધથી કહ્યું. આખલા બોલ્યા, બાઈ, તું શીતળામાં પાસે જઈ રહી છે તો અમારું કામ પણ કરતી આવજે ને. તેમાં શું જોર આવવાનું છે? કામની સાથે કામ કરવાનું છે. જેઠાણીએ છણકો કરીને ના પાડી અને માથે ટોપલો મૂકી આગળ ગઈ તો એક ડોશી ઝાડ નીચે માથું ખંજવાળતી બેઠી હતી. ત્યાં જઈ જેઠાણી ટોપલો નીચે ઉતારી થાક ખાવા બેઠી. તેને જોઈ ડોશીએ કહ્યું, બાઈ, તું જરા માથું જોઈ આપને. જેઠાણી છણકો કરીને બોલી,
જો તારે જોવું હોય તો જો, હું કઈ તારા જેવી નથી. આમ કહી તે માથે ટોપલો મૂકીને શીતળા માતાની શોધમાં ચાલી. થાકીને તે મરેલા છોકરાને અંતે ઘરે લઈને પાછી ફરી. પછી પાડોશીઓએ છોકરાનો અંતિમ સંસ્કાર કર્યો. દેરાણીને ભક્તિભાવથી સુખ સાંભળ્યું અને જેઠાણી તેના લક્ષણે દુઃખી થઈ ગઈ. હે શીતળામાં, તમે દેરાણીને ફળ્યા તેવા તમારી ભક્તિ કરનારને ફળજો ને ટાઢક આપજો. અંત સુધી મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો આપને કેવી લાગી મારી આજની વ્રતકથા કમેન્ટ કરી જણાવશો. અને હા, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મારા નવા વિડીયો જોવા માટે બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં.